साबरकांठा જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ ગ્રોમર ખાતે 2022 થનગનાટ નવરાત્રી મહોત્સવ યોજાયો, જેમાં વરસાદ વિલન બન્યો હતો, છતાંય સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ માના ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા અને વરસતા વરસાદમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી। હિંમતનગરના બેરણા પાસે આવેલ ગ્રોમોર ફાઉન્ડેશન સંચાલિત ગ્રોમોર સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસ ખાતે થનગનાટ 2022 નવરાત્રી મહોત્સવ યોજાયો હતો, જેમાં વરસાદ વિલન બન્યો હતો। તો ગ્રોમોર સ્કૂલ કોલેજ સ્ટાફ તથા ટ્રસ્ટી મંડળ અને આમંત્રિત મહેમાનોએ વરસાદ હોવા છતાંય સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને ખેલૈયાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। ગુજરાતની પ્રથમ નવરાત્રી મહોત્સવ એવો હશે કે ચાલુ વરસાદે પણ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા તેઓના વાલીઓ તથા આમંત્રિત મહેમાનો અને ટ્રસ્ટીગણ ગરબે ઘૂમ્યા હતા અને ચાલુ વરસાદમાં પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને મેઘરાજાએ પણ ખમૈયા કર્યા હતા, ત્યારે ગ્રોમોર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો વિજેતા થયેલ ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જ્યારે મેઘ વર્ષા વચ્ચે પણ સ્કૂલ કોલેજ 3000થી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા। ત્યારે ચાલુ વરસાદમાં પણ જાણે ગ્રોમોર ફાઉન્ડેશન નવરાત્રી મહોત્સવને જાણે મિસ 7000થી પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો ગ્રોમોર કેમ્પસ પણ જાણે નાનું પડતું હોય તેવું જણાઈ આવ્યું હતું। તો દર્શકોએ પણ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો, જ્યારે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ કૌશલ્યા કુંવરબા પરમાર, હિંમતનગર નગરપાલિકાના મહિલા પ્રમુખ યતિનાબેન મોદી, ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીએફ ઠાકોર, રોયલ ટેકનો સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના ધીરજભાઈ પૂજારા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગ્રોમોર ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓમાં ડોક્ટર બીએલ પટેલ, મુકેશભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, જેડી પટેલ, કેડી પટેલ, જિગ્નેશભાઈ પટેલ, કેયુરભાઈ પટેલ, ડોક્ટર ભરતભાઈ સુથાર, શૈલેષભાઈ માકાણી, ચેતનભાઈ પટેલ, જમીનભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જર્જરી તરીકે નવલદાન ગઢવી, વિજયભાઈ ભરથડા, બ્રિજેશભાઈ સોની, કલ્પેશભાઈ થાપા ઉપસ્થિત રહ્યા હતા। તો સમગ્ર કાર્યક્રમનું સફર એનાઉન્સમેન્ટ હરેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, ઝેડએસ ટીવી, હિંમતનગર। નમસ્કાર, આજે ગ્રોમર કેમ્પસ તરફથી સર્વે ડાયરેક્ટર અને અહીંનો જે શિક્ષકગણ જે ઉત્સાહી છે એમના તરફથી મને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મા અંબાની આરાધનાના જ્યારે દિવસો ચાલી રહ્યા છે ત્યારે એ માની ઉપાસનાના આવા પ્રસંગે મને આમંત્રણ આપી એ બદલ પહેલાં તો ગ્રોમર કેમ્પસના સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે માની ઉપાસનાના આ ભવ્ય કાર્યક્રમની અંદર ગ્રોમરની અંદર કેમ્પસમાં યુવાનો અને યુવતીઓ સૌ થનગનાટ આ કાર્યક્રમની અંદર હૈયો હૈયે હિલોડે ચડ્યું હોય એ પ્રકારે મા અંબાના અંબાની આરાધના કરી રહ્યા છે। આજે એટલો બધો વરસાદ ચાલુ છે તેમ છતાં આવા ભર વરસાદની અંદર મને પણ એટલી ખુશી થઈ છે, આજે ભર વરસાદની અંદર માના દર્શન કરવાનો, માની આરતી ઉતારવાનો જ્યારે મને લાવો મળે છે ત્યારે મારી અંદર પણ એક નવીન શક્તિનો સંચાર થયો છે અને મા ભગવતીને પ્રાર્થના કરું છું કે આજે યુવાધન જે અહીંયા થનગનાટની અંદર એમના હૈયે હિલોડે ચડીને મા અંબાની ભક્તિ કરી રહ્યા છે, આરાધના કરી રહ્યા છે ગરબા ગાઈને, એ સૌને મા અંબા સુખી રાખે અને ગ્રોમર કેમ્પસની અંદર હજુ પણ આવા કાર્યક્રમો અવારનવાર થતા રહે એવી માતાજીને ભગવતીને એના ચરણમાં પ્રાર્થના કરું છું। થેન્ક યુ। આજે અહીંયા 2022નો થનગનાટ આપ જોઈ રહ્યા છો, બહુ જ સુંદર રીતે ચાલી રહ્યો છે। સવારે બહુ જ ખુલ્લું આકાશ હતું અને સાંજે મેઘરાજા પધાર્યા અને છતાંય આ ગ્રોમોરની ટીમે જે લોકોને ઇન્વાઇટ કરેલા એ બધા જ લોકો આજે અહીંયા આ ચાચર ચોકમાં આપ જોઈ રહ્યા છો અને માતાજીની કૃપાથી બહુ જ ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે અને ખેલૈયાઓ ખૂબ મસ્તીથી રમી રહ્યા છે અને એનો અમને ખૂબ આનંદ છે। અને છેલ્લા લગભગ 11-12 વર્ષથી આ પ્રકારનો પ્રોગ્રામ નવરાત્રી પૂરી થઈ ગયા પછી 2 કે 4 દિવસની અંદર અમે આયોજિત કરીએ છીએ અને હંમેશા એકદમ એનો રિસ્પોન્સ જે છે હિંમતનગર અને સાબરકાંઠા આખામાંથી ખેલૈયાઓ અહીંયા આવે છે અને મજા કરે છે। થેન્ક યુ વેરી મચ।
હું થનગનાટ ગ્રોમર ગ્રુપ દ્વારા થયેલ આયોજન માટે સર્વે અમારા ગ્રોમરની ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું. પણ સાહેબ, આપ જોઈ શકો છો આજના આ દિવસે જે અમી છાંટણાની અંદર એક ઐતિહાસિક નવરાત્રિનું આયોજન થયું છે. આપ લોકોનો ઉત્સાહ જોઈ શકો સાહેબ, કે જ્યારે માતાજીની મેર હોય ને અને એની અંદર જે રમવાની જે ગાવાની જે મજા છે ને સાહેબ, એ ઐતિહાસિક ઘટનાઓ બહુ ઓછી બનતી હોય છે. અને આ માહોલની અંદર લોકોનો જે ઉત્સાહ છે, માતાજી માટેની પોતાની જે ભાવના છે એ ગાઈને રજૂ કરે છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. માહોલ આપ જોઈ જ શકો છો, જે અમે નામ આપ્યું છે થનગનાટ 2022. મિત્રો, આ થનગનાટ 2022 એટલે ગ્રોમોર નવરાત્રિ મહોત્સવ. આ વરસાદની માહોલમાં પણ જો આ ખેલૈયાનું દિલ દોડી શકતું હોય તો એ ગ્રોમોર જ કરી શકે છે, અને ગ્રોમોરની ટીમ જ કરી શકે છે. આપ આજે પણ જોઈ શકો છો આ વરસાદના માહોલમાં પણ આખું ગ્રાઉન્ડ ભરેલું છે. મિત્રો, હર હંમેશા ગ્રોમોર યુવા ધન માટે મહેનત કરી રહ્યું છે અને એ મહેનત કરશે જ. આ નવરાત્રિ આના કરતા બી હજુ જોરદાર માહોલ જામવાનો છે. હજુ રાત બાકી છે મિત્રો, ચલો ખેલીએ આપણે બધા ભેગા થઈને, અને થનગનાટ 2022 ને એક ગ્રાન્ડ નવરાત્રિ, એક મોટી નવરાત્રિના સ્વરૂપે આપણે આગળ વધારશું. આજે ગ્રોમર કેમ્પસ હિંમતનગરમાં થનગનાટ 2K22 નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, આપ જાણો છો કે ગઈકાલની વરસાદની સિઝન જામેલી હતી, પણ આજે હિંમતનગરમાં નહીં પણ આપણે સિમલામાં ગરબા રમી રહ્યા હોય તેવો ગરબૈયાનો તમે માહોલ જોઈ શકો છો. આ માહોલમાં ગ્રોમર કેમ્પસ આખું થનગની ઉઠ્યું છે. આ સમગ્ર ગરબાનું આયોજન ગ્રોમર પરિવાર વતી કરેલ હતું, જેમાં લગભગ હિંમતનગર અને અરવલ્લીના દરેક વિદ્યાર્થી વાલીઓ અને હિંમતનગર અને અરવલ્લીના આમ નાગરિકોએ ગરબાની મોજ લીધી હતી. મિત્રો, દર વર્ષે ગ્રોમર નવરાત્રિનું આયોજન કરેલું છે, પરંતુ આજનો માહોલ કંઈ અલગ છે. વરસાદના અમી છાંટના હતા, માં જગદંબા પરિસાય લઈ રહ્યા હોય એવું લાગતું હતું, પરંતુ આપ જોઈ રહ્યો છો કે કેટલું માનવ મહેરામણ જે છે ઉભરાઈ આવ્યું છે. ગ્રોમર આવી જ રીતે માનવ મેદનીથી ઉભરાતું રહે છે. તો સૌને માં જગદંબા પોત આશા પૂરી કરે, અને સૌ ગરબાના તાલે રમી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. માં જગદંબાના શરણના વંદન કરું છું. બહુ જ સરસ આયોજન છે. અમારા ભૂતપૂર્વ મિત્રો, 2008 જ્યારે ગ્રોમરની શરૂઆત થઈ ત્યારથી જ આ પરંપરા ચાલુ છે, અને એ પરંપરાને સ્ટીલ અત્યાર સુધી આ મિત્રો નિભાવી રહ્યા છે એ જાણીને ખૂબ આનંદ થાય છે. આગળના 10 વર્ષ સુધી આ કાર્ય અમે લોકોએ કર્યું ત્યારે આનંદથી કાર્ય કર્યું, અને આજે તો કુદરતે પણ સાથ આપ્યો છે કે ગરબા સાથે રેઇન ડાન્સ થતો હોય એવું લાગે છે. એટલે અતિ સુંદર આયોજન છે. મારા મિત્રો છેલ્લા 10 દિવસથી કન્ટિન્યુઅસ દિવસ રાત જોયા વિના અથાગ પ્રયત્ન કરી અને આ એક સફળ કાર્યક્રમનું સંચાલન કર્યું છે. તો ગ્રોમરની દરેક ટીમના દરેક સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગ્રોમર એજ્યુકેશન ટ્રસ્ટની અંદર આજે જે નવરાત્રિ ખેલૈયાઓ ખેલી રહ્યા છે, તમે જોવો છો કે વરસાદ સાવસે ચાલુ છે, વરસાદને પણ રમવાનું મન થાય છે, એ પણ રમે છે, અને સાથે સાથે એટલી સંખ્યામાં ગરબા રમાય છે જે આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર વરસાદને પણ આ લોકો માત આપે છે, વરસાદની સામે પણ એ માત આપે છે કે અમે પણ તમારી સામે રમવા તૈયાર છીએ, અને બહુ દિલથી ખુશથી રમે છે અને મજાથી રમે છે બધા. અમારી ગ્રોમર થનગનાટ એ એકદમ લોકોના હૈયામાં એકદમ થનગનાટ છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખેલૈયાઓ, હિંમતનગરના મોટાભાગની જે પણ ગરબા ક્લાસીસ છે તે પણ ખેલૈયાઓ જોડાયા છે. વરસાદની સાથે સાથે ખૂબ જ મોટા પાયે નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. અમારી ગ્રોમર નવરાત્રિ થનગનાટ એ ખૂબ જ મોટા પાયે ઉજવાઈ રહ્યું છે, અને વિદ્યાર્થીઓ, ખેલૈયાઓમાં એટલો ઉત્સાહ જોવા મળે છે કે તો જોઈને અમારો પણ ઉત્સાહ ડબલ થઈ ગયો છે. માતાજી પણ અમારી સાથે છે આ ગરબામાં. તો હું એટલું જ કહીશ કે ગ્રોમર થનગનાટ